के जाहिर वितरण अमारी व्यवस्था छे एमां 95% ઉપર અનાજ ગ્રામ્ય વિસ્તારમાં સુધી પહોંચે માટે આખી વ્યવસ્થા ઊભી કરી છે, છતાં પણ ક્યાં ક્યાંક આવો બનાવો બનતા રહેતા હોય છે, એની પર કડક હાથે કાર્યવાહી કરી છે. પછી દુકાનદાર હોય તો પણ એને લાયસન્સ સસ્પેન્ડ થાય છે, અધિકારીઓ પણ એની પર પગલાં લેવા છે. હું માનું છું કે આ ક્યાંય આવું ન બનવું જોઈએ, છતાં પણ અમુક લોકો વારંવાર આવા ટેવાયેલા છે, જેને કડકમાં કડક સજા આપીને દાખલો પણ બેસાડવાના અમે સરકાર તરફથી પ્રયત્નો કરીએ છીએ કે 100% કે જે ગરીબનું અનાજ છે એ ગરીબ લોકો સુધી પહોંચે માટેની આખી આ વ્યવસ્થા જે હજી આમાં કદાચ ઉનાળામાં આવતા હશે તો કડક હાથે કાર્યવાહી કરી છે. નાના દિવસોમાં પણ અમે એમ નથી 90 દિવસ માટે પહેલાં સસ્પેન્ડ થતી હોય, એટલે જે દુકાન સસ્પેન્ડ થઈ હોય તો એના જે લાભાર્થીઓ હોય એ દુકાન સાથે જોડાયેલા એને બાજુમાં અમે શિફ્ટ કરી છીએ. આનું તો લાઇસન્સ 90 દિવસ માટે પ્રાથમિક ધોરણે અમે રદ કરી દઈએ છીએ. પછી એની તપાસ થતી હોય છે કે ભાઈ તમારી એની કેવી રીતે ગંભીર ક્ષતિઓ છે, અને વધારે આવે તો એનું કાયમી માટે પણ સસ્પેન્ડ થાય છે. અપીલમાં જ્યાં પુરવઠા વિભાગમાં આવતું હોય તો કાયમી માટેનો પરવાનો પણ રદ કરી છે. આવા અનેક નિર્ણયો લીધા છે, હજી આવનારા દિવસોમાં પણ કહું છું કે આવી ક્ષતિઓ થતી હશે તો દુકાનદારોને કાયમી સસ્પેન્ડ કરવા પડશે, તો પણ અમારી એમાં તૈયારી છે.